કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આપણે યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા એમાં એક્ટિવિટી 4 જોઈશું. ટેસ્ટ ધ વેસ્ટ. ટેસ્ટ એટલે સ્વાદ અને વેસ્ટ એટલે નકામ. નકામી વસ્તુઓ છે એનો સ્વાદ કેવો છે? આની અંદર તમને એક વાનગી બનાવીને બતાવેલી છે. તો નકામી વસ્તુઓમાંથી વાનગી બનાવી છે તો કેવી હશે? તેના પહેલાં મિનિંગ્સ જોઈ લઈએ આપણે. યુઝ, યુઝ એટલે વિશાળ. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું. વોન એટલે ઈચ્છવું. રિયલી એટલે ખરેખર. સ્ક્રેપ્સ એટલે નકામી વસ્તુઓ. થ્રો એટલે ફેંકવું. સ્યોરલી એટલે ચોક્કસ. સ્ટેરડ એટલે કે એક ધારી જોઈ રહેવું. સ્ટ્રીક્સ એટલે લાંબી ચીરીઓ. ગ્રાઇન્ડનું ભૂતકાળ છે અહીંયા ગ્રાઉન્ડ એટલે કે દળવું. ગાર્લિક એટલે લસણ. એડ એટલે ઉમેરવું. પોર એટલે મેળવું. કન્ફ્યુઝ એટલે મૂંઝવણમાં મૂકાવવું. ફેમસ એટલે પ્રખ્યાત. ઇમેજિન એટલે કલ્પના કરવી. હાઈ એટલે સંતાઈ જવું. કિંગડમ એટલે રાજ્ય. પોપ્યુલર એટલે જાણીતું. હવે તમારી બુકની અંદર પેજ નંબર 6 એક્ટિવિટી 4 એ ટેસ્ટ ધ વેસ્ટ જોઈએ. ધ મહારાજા ઓફ ટ્રિવેન્કોર ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. હવે મહારાજા હતા ટ્રિવેન્કોરના, એમણે શું કર્યું? તો ઓર્ડર કર્યું હતું સેના માટે? હ્યુજ ડિનર, વિશાળ રાત્રિ ભોજનનું તેમણે આયોજન કર્યું હતું. દેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. સેના માટે હતું? તો ઘણા બધા મુખ્ય મહેમાન જે આવવાના હતા તેમના માટે હતું. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. તેથી મહારાજા પોતે જાતે રસોઈ ઘરમાં ગયા હતા. હી વોન્ટેડ બેસ્ટ ડિશીઝ ફોર ધ ગેસ્ટ. તે જે મહેમાનો આવવાના હતા તેમને સારી વાનગી મળે તે ખૂબ જ ઈચ્છતા હતા. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ. જ્યારે રસોઈયો પોતાના કામમાં વ્યસ્ત હતો ત્યારે મહારાજા જે હતા એ રસોઈ ઘરમાં આવ્યા હતા. કુક, વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર. રસોઈયો છે એ રાજાને આવકારે છે ને કહે છે કે તમને અહીંયા જોઈ અને મને ખૂબ જ આનંદ થયો. કિંગ, યોર ડિશીઝ સ્મેલ રિયલી ગુડ. રાજા કહે છે કે તે જે વાનગી બનાવી છે એને ખરેખર ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. કુક સેઝ, થેન્ક યુ યોર મેજેસ્ટી. રાજાને માન આપવા માટે વપરાતો શબ્દ છે યોર મેજેસ્ટી. રસોઈયો કહે છે કે તમારો ખૂબ ખૂબ આભાર રાજાજી. કિંગ સેઝ, પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. એટલે કે બાસ્કેટ એટલે જે ટોપલી હતી એની અંદર જે નકામી વસ્તુઓ પડી હતી એને જોઈને કહે છે, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. એટલે બાસ્કેટની અંદર શું છે? કુક સેઝ, ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ યોર મેજેસ્ટી. કે રાજાજી, તેની અંદર શાકભાજીનો જે નકામો કચરો હોય તે છે. આઈ વિલ થ્રો ઇટ અવે. હું તે ફેંકી દઈશ. કિંગ સેઝ, નો નો, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. રાજા કહે છે, ના ના, એ વેજીટેબલના જે નકામી વસ્તુઓ છે તેને તું ફેંકી ના દઈશ. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. તેનો તું કઈ રીતે ઉપયોગ કરે તે શોધી લાવ. કુક સેઝ, સ્યોરલી આઈ વિલ. રસોઈયો કહે છે કે ચોક્કસ હું શોધી કાઢીશ. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. પછી રાજા છે એ રસોઈ ઘરની બહાર જાય છે. ધ કુક વોઝ વરીડ. હવે રસોઈયો હતો એ ચિંતામાં આવી ગયો, કેમ કે રાજાજીએ તો તેને એક કામ સોંપ્યું કે નકામી વસ્તુ હતી શાકભાજીની, એનો તો કઈ રીતે એનો ઉપયોગ કરીને એને વપરાશમાં લઈ શકે તે એને વિચારવાનું હતું. હવે હી સ્ટેર્ડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. હવે જે નકામી વસ્તુઓ પડી હતી ત્યાં તે એક ધાર્યું જોઈ રહ્યો અને વિચારવાનું તેણે ચાલુ કરી દીધું. હી હેડ એન આઈડિયા. હવે તેને એક વિચાર આવે છે, તેને એક યુક્તિ લાગે છે. હી ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ્સ. હવે જે નકામી વસ્તુઓ હતી શાકભાજીની તેણે ધોઈ લીધી, સાફ કરી લીધી પહેલાં. ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન ટુ લોંગ સ્ટ્રીપ્સ. પછી જે શાકભાજી હતું એને તેણે લોંગ સ્ટ્રીપ્સ એટલે લાંબી ચીરીઓ કરી. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. એક મોટા વાસણની અંદર તે બધું તેણે મૂક્યું. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. પછી તેણે તે રાંધવાનું ચાલુ કર્યું. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક ટુ ગેધર. પછી તેણે દળ્યું. કઈ કઈ વસ્તુઓને દળી? ગ્રાઇન્ડનું ભૂતકાળ છે અહીંયા ગ્રાઉન્ડ. કોકોનટ એટલે ટોપરું. ગ્રીન ચીલી
લીલા મરચા અને ગાર્લિક આ બધું ભેગું કરીને તેણે મિક્સ કરી લીધું. હી એડેડ ધીસ પેસ્ટ ઇન ટુ ધ વેજીટેબલ્સ. પછી જે શાકભાજી હતું જેની એની લાંબી છીરીઓ કરી અને એને રાંધ્યું હતું એમાં આખી પેસ્ટને એણે ઉમેરી. હી ધેન એડેડ સોલ્ટ ટુ. પછી તેણે તેમાં મીઠું પણ ઉમેર્યું. હી એડેડ સમ વ્હીપ્ડ કર્ડ ટુ ધ કરી. વ્હીપ્ડ કર્ડ એટલે કે હોલો વેલું દહીં એ આ કરી એટલે કે જે કઢી બનાવી હતી તેમાં તેણે ઉમેર્યું. હી ઓલ્સો પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ ઓફ કોકોનટ ઓઇલ. પોર્ડ એટલે રેડ્યું, એની અંદર તેણે થોડું કોકોનટનું ઓઇલ પણ રેડ્યું. હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. પછી આ ડીશ એટલે કે જે વાનગી બનાવી હતી એને શણગારવા માટે કરી લીવ્સ એટલે કે લીમડા મીઠા લીમડાના જે પાન હતા તેનાથી તેણે શણગારી. ધ ન્યૂ ડીશ વોઝ રેડ. આ જે નવી વાનગી હતી એ હવે તૈયાર હતી. હી સર્વ ધ ડીશ ટુ ધ ગેસ્ટ. તેણે જે વાનગી બનાવી હતી તે મહેમાનોને પીરસી. એવરી વન લાઈક્ડ ઇટ વેરી મચ. દરેક જણને આ વાનગી ખૂબ જ પસંદ આવી એટલે કે ભાઈ એ લોકોને. ધ ગેસ્ટ સેઝ. મહેમાનોએ કહ્યું, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડીશ. આ વાનગી જે બનાવી છે તેનું નામ શું છે. ધ કુક વોઝ કન્ફ્યુઝડ. રસોઈયો હતો એ મૂંઝવણમાં આવી ગયો. કેમ મૂંઝવણમાં આવી ગયો, તો એને તો ખબર જ નથી એને કઈ વાનગી બનાવી છે. એને તો બધી વસ્તુઓ ભેગી કરી અને એને જેમ જેમ આઈડિયા આવ્યો એ પ્રમાણે એને તો બનાવી દીધું હતું. કુક સેઝ ધ નેમ ઓફ ધીસ ડીશ ઇઝ અબિયલ. હવે રસોઈયો તો એ મૂંઝવણમાં હતો એટલે વિચારતા વિચારતા અવિયલ એમ બોલી જાય છે. તો અવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરાલા. એટલે કે આ જે નામ હતું એ આ જે રસોઈયો હતો એ વિચારતો હતો એના પરથી જ એનું નામ અવિયલ પડી જાય છે. એટલે કે કેરાલાની અંદર આ અવિયલ નામની જે વાનગી છે એ ખૂબ જ પ્રખ્યાત થઈ. એન્ડ જસ્ટ ઇમેજિન. અને કે માત્ર કલ્પના કરો, ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ. આખી જે વાનગી બની હતી એ કઈ રીતે બની હતી, તો જે નકામી વસ્તુઓ બની હતી બાસ્કેટમાં એમાંથી બની હતી. ડુ યુ નો હુ ધ કુક વોઝ. શું તમે જાણો છો કે રસોઈયો કોણ હતો. ઈ વોઝ ભીમા, વન ઓફ ધ પાંડવાસ. એટલે કે પાંડવોમાંનો એક ભીમ હતો. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ. અને રાજા કોણ હતો, તો રાજા વિરાટ હતા. પાંડવસ વર હાઈડિંગ ઇન હિઝ કિંગડમ. પાંડવો હતા એ આ વિરાટ રાજાના રાજ્યમાં સંતાઈ ગયા હતા. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અવિયલ નામની જે વાનગી છે એ તમિલનાડુમાં પણ જાણીતી છે. થેન્ક યુ.